23મી ઓક્ટોબરના રોજ કાર્ગો મોટર્સ દ્વારા નેશનલ કસ્ટમર ડેની ઉજવણી કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે ગ્રાહકોને વર્કશોપમાં આમંત્રિત કરાયા હતા અને ટાટા કંપનીની ગાડીના વપરાશકર્તાઓ પાસેથી તેમના અનુભવ અને ગાડીની ખૂબીઓ ખામીઓ જાણવામાં આવી હતી. કંપની દ્વારા લોન્ચ થતી નવી પ્રોડક્ટ વિશે ગ્રાહકોને જાણકારી આપવામાં આવી હતી, તેમજ રિકોન એન્જિન અને સર્વિસ પર ડિસ્કાઉન્ટની ઓફર કંપની દ્વારા કરાઈ હતી. ये 23 अक्टूबर को हर साल नेशनल कस्टमर केयर डे एक टाटा मोटर की तरफ से एक नया कार्यक्रम स्टार्ट किया गया है, जो कि ये दूसरा साल है. तो ये दिन इस दिन हम सब कस्टमर्स को अपने वर्कशॉप में बुला के और एक सेलिब्रेशन करते हैं, एक फंक्शन करते हैं, और जिसका महत्व यही है कि कस्टमर हमेशा से टाटा मोटर्स और डीलर के लिए इम्पोर्टेंट रहा है, वही हमारा एक साथी है, जिसकी वजह से टाटा कंपनी और कार्गो मोटर कंपनी जो उसकी सेवा में हमेशा लगन रहती है. કચ્છમાં જુદા જુદા અપમૃત્યુના બનાવમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંજારના રતનાલ ગામે રહેતી 65 વર્ષની વૃદ્ધા ટ્રેનની ટક્કરનો ભોગ બની હતી. મેગીબેન ગોપાલ સુથાર નામની મહિલા રેલવે પાટા ઓળંગતી હતી ત્યારે રેલવે પાટા ચેક કરવા નીકળેલી ટ્રેનની ટક્કર વાગતા ગંભીર ઇજાઓ થવાથી કપાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ ભુજના માધાપરમાં રહેતા આરટીઓ એજન્ટે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 28 વર્ષના વીરભદ્રસિંહ અરવિંદસિંહ ઝાલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાધો હતો. બનાવનું કારણ આર્થિક ભીંસ હોવાનું પોલીસ માની રહી છે. તો અન્ય એક બનાવમાં ગાંધીધામના સુંદરપુરીમાં રહેતો દિનેશ જખા મહેશ્વરી ગત 19મી ઓક્ટોબરના ગંભીર રીતે દાઝ્યો હતો, જેણે સારવાર દરમિયાન જીકે જનરલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અને બુલેટિનના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ આજની હેડલાઇન્સ. કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ સમર્પિત હોદ્દેદારોને સોંપાઈ કમાન, ચેરમેન પદે વિશ્રામભાઈ રાબડિયાની વરણી. કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી કામે લાગી જવા હાકલ. એચએસસીની વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ, તંત્ર દ્વારા કરાઈ આગોતરી તૈયારીઓ. માનસિક બીમાર એવા પાકિસ્તાની નાગરિકની કરાઈ સારવાર, માનવ અધિકાર ક્ષેત્રે પાકિસ્તાન કરતા ભારત આગળ. દિવાળીનો તહેવાર નજીક આવતા ફટાકડા માર્કેટમાં તેજી, તો રંગરોગાન અને લાઇટ સિરીઝના વેચાણમાં મંદી. તો આજના કચ્છ ટીવી સમાચાર, ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે. નમસ્કાર.